કાકા સાહેબ કાલેલકર ગાંધીજી જેને સવાઈ ગુજરાતી તરીકે પોંખતા એવો જન્મે મરાઠી કર્મે ગુજરાતી અને રસથી પાછો બંગાળી એવા ત્રિવેણી સંગમમાં ઊભેલો એક સર્જક એની વાત આપણે કરવાના છીએ તો આ કાલેલકર ઉત્સવમાં જે ચાર લોકો અબિલ ગુલાલ ઉડાડવાના છે આપણા સુધી એ ચારેય વક્તાઓને હું વિનંતી કરીશ કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે આદરણીય મિનલ દવે શક્તિસિંહ પરમાર સંધ્યા ભટ્ટ અને ચૈતાલી ઠક્કર આ ચારેય વક્તાઓને હું વિનંતી કરીશ કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે ગુજરાતીમાં છત્રીસ જેટલા પુસ્તકો કાકા સાહેબ કાલેલકરે લખ્યા હિન્દીમાં સત્યાવીસ અને મરાઠીમાં પંદર આ એક બેઝિક આંકડો છે નવા નવા પુસ્તકો સામે આવતા જાય છે અત્યારે અહીંયા દરવાજા પાસે કાકા સાહેબ કાલેકર લિખિત પુસ્તકો જે નવજીવન ટ્રસ્ટે પ્રકાશિત કર્યા છે એ પુસ્તકો રાખવામાં આવ્યા છે એમાં એક આ પુસ્તક છે જીવનનો આનંદ ઓગણીસો એકસઠ પછી આ પુસ્તક અપ્રાપ્ય હતું અને આ પુસ્તકને નવા રૂપરંગે ફરી નવજીવન કાકા સાહેબને પ્રેમ કરનારા ભાવકો માટે ફરી ઉપસ્થિત કર્યું છે તો કાકા સાહેબના તમામ પુસ્તકો ઉપર આજે ખાસ વીસ ટકા વિશેષ વળતર રાખ્યું છે તો આપ એ પુસ્તકોનો પણ લાભ લો મહારાષ્ટ્રના સતારામાં જન્મેલા કાકા સાહેબ કાલેલકર સ્વભાવથી સૌભાગ્યથી અને પ્રકૃતિથી એ પ્રવાસી હતા ફરતા રહ્યા બાળપણ પણ ફરતું રહ્યું યુવાન અવસ્થામાં પણ ફરતા રહ્યા અને એની રેન્જ બહુ મોટી હતી યુવાનો અત્યારે જે બનીના પ્રેમમાં છે જે કબીરા કબીરાના પ્રેમમાં છે એ રણબીર કપૂર તો જીએ આ અત્યારે મોબાઈલના યુગમાં મેગી ખાતા ખાતા હિમાલયના પ્રવાસો કર્યા છે પણ સ્વામી આનંદ અને કાકા કાલેરકર એ વર્ષોમાં હિમાલયના પ્રવાસો ખેડ્યા હતા જ્યારે રસ્તાઓ ક્યાંય કોઈના નસીબમાં નહોતા એ રસ્તાઓ શોધ્યા અને એ હિમાલયને એ પર્વતોને એ નદીઓને કાકા સાહેબ કાલેરકરે પોતાના પુસ્તકોમાં સમાવ્યા છે કોલકાતા ગયા શાંતિ નિકેતનમાં બંગાળી શીખ્યા ટાગોરને મળ્યા અને ત્યાં એમની મુલાકાત ગાંધીજી સાથે થાય છે અને ગાંધીજી સાથે એક વિશેષ ઘરો કેળવાય છે અને ઓગણીસો બાવીસમાં આજે આપણે જે સંસ્થામાં અત્યારે ઊભા છીએ નવજીવન ટ્રસ્ટ ઓગણીસો બાવીસમાં કાકા સાહેબ કાલેલકર આ નવજીવન ટ્રસ્ટમાં જોડાયા સ્વામી આનંદ ગુજરાતી ભાષાના અદ્ભુત લેખક એ એના એની સાથે નોકરી કરતા બંને મિત્રો હમણાં શિલ્પાબેને એની સાથે વાત કરતો હતો મેં કીધું આ લોકો ટી બ્રેકમાં શું વાતો કરતા છે સ્વામી આનંદને કાકા કાલેરકર એના વિષયો શું હશે આઈ એમ શ્યોર આ બધા ને પેટ્રોલ ડીઝલના વિષયો બહુ નહીં હોય એની પાસે એની પાસે વાત જરા જુદી હશે કાકા સાહેબ છે એ પ્રકૃતિ પ્રેમી માણસ છે માણસમાં એમને ઓછો રસ છે અને સ્વામી આનંદને પ્રકૃતિ કરતાં માણસમાં બહુ રસ છે અને બંને પરમ મિત્રો તો એવા કાલેરકરને આજે જરા જુદી રીતે મૂલવવા છે હવે વિષય એટલો મોટો છે અને આ વિષયને આપણે ગાગરમાં સાગર સમાવવાનો પ્રયત્ન કર્યો છે તો સૌથી પહેલાં આજે જે વક્તા આપણી વચ્ચે પુસ્તક વિશે વાત કરવાના સ્મરણ યાત્રા કાકા સાહેબ આને આત્મકથા નથી કહેતા એ કહે છે હું આને આત્મકથા ગણતો નથી તો જે બાળકો જે ભણ્યા છે ગુજરાતી ભાષા એ આક્કા નામના પાઠથી બહુ પરિચિત છે સાતમા ધોરણમાં આક્કા નામનો પાઠ આવતો આઠમા ધોરણમાં જામફળને જલેબી આવતો એ આ સ્મરણયાત્રા પુસ્તકનો ભાગ છે તો આદરણીય મિનલ દવે ભરૂચથી પધાર્યા છે અને શિક્ષક તરીકે એ નિવૃત્ત થયા છે પણ સાહિત્યિક રીતે વધારે પ્રવૃત્ત થયા છે અનુવાદક છે વાર્તાકાર છે વિવેચક છે અને જ્યારે બોલવાનું ચાલુ કરે ત્યારે આપણને થાય કે જગત આખું અટકી ગયું અને આપણને સાંભળતા જ રહીએ તો હું વિદ્યાર્થીઓના અત્યંત પ્રિય એવા મિનલ દવેને વિનંતી કરીશ કે આવો અને સ્મરણયાત્રાના ભીના ભીના પાના અમારી સામે ખુલ્લા મૂકો આદરણીય મિનલ દવે રામને એક વિનંતી કરી લઉં કે મારી ત્રીસ મિનિટ પૂરી થતી અને બે મિનિટ પહેલાં મને યાદ કરાવજો એટલા માટે કે પંચાણું વર્ષનું લાંબુ જીવન જે જીવ્યા હતા એ કાકા સાહેબ કાલેલકરે પોતાની જિંદગીના પહેલાં સોળ સત્તર વર્ષના નાનપણના સ્મરણો આમાં મૂકી આપ્યા છે અને લખ્યા હતા તો ઘણા બધા એમાંથી કેટલાક ખોવાઈ ગયા કેટલાક દુર્ઘટનાને કારણે અદ્રશ્ય થઈ ગયા કેટલાક હિન્દીમાં લખાયા હતા એનો ફરી ગુજરાતી અનુવાદ થયો અને એની પહેલી આવૃત્તિ બહાર પડી કુમારમાંથી પાછા કેટલાક મળે એની બીજી આવૃત્તિ બહાર પડી તો બસો એકત્રીસ પાના તો અત્યારે મારી સામે છે અને બસો એકત્રીસ પાનાની વાત મારે ત્રીસ મિનિટમાં કરવાની છે મેં હમણાં સંધ્યાબેનને કહું કે હું બ્લેન્ક છું હું ત્રીસ મિનિટમાં આટલી વાત કઈ રીતે પૂરી કરીશ પણ રામે મને વાત શરૂ કરવા માટેનો વિષય શોધી આપ્યો એણે કહું કે એ લોકો ટ્રી ટી બ્રેકમાં શું વાત કરતા હશે એટલે મને એક બહુ સરસ ઘટના યાદ આવી નવજીવનમાં અને પછી વિદ્યાપીઠમાં જોડાયેલા કાકા સાહેબ કાલેલકરને ભાગે એક કામ આવ્યું હતું અંગ્રેજી શબ્દોનું ગુજરાતી કરવાનું અને તમે કાલેલકર અધ્યયન ગ્રંથ જુઓ તો એમાં ઘણા બધા લગભગ પાંચસોથી વધારે શબ્દો છે જે અંગ્રેજીમાંથી એમણે ગુજરાતીમાં આપણને આપ્યા પણ એમાં એક પ્રસંગ મને બહુ જ ગમી ગયો તો એ જ્યારે વાંચ્યું હતું એ વખતે વિદ્યાર્થીઓને રમાડવાના એટલે હાઈ જમ્પ લોંગ જમ્પ એ બધું પણ જે વિદ્યાર્થીઓ કાળમાં આપણે બધું કરી ચૂક્યા છીએ તો એનું ગુજરાતી કરવાનું તો લોંગ જમ્પ માટે તો એમણે ગુજરાતી આપ્યું હનુમાન કૂદકો છેક લંકા સુધી મોટી ફાળ ભરી હતી એટલે પણ હાઈ જમ્પનું એમણે કહું અંગત કૂદકો એટલે જરા કૂતૂહ થયું કે ભાઈ આ અંગદ કૂદકો કેમ કાકા સાહેબનું બાળપણ હવે સ્મરણ યાત્રામાં પણ આપણે સાથે પ્રવેશી લઈએ અનેક લોકકથાઓ સાહિત્ય એ બધું સાંભળતા સાંભળતા પસાર થયેલું એટલે નાનપણમાં એમણે એક વાર્તા વાંચેલી અથવા વાર્તા સાંભળેલી વાંચી કરતાં એમાંથી એ વસ્તુ લઈ આવ્યા એમ કે રામ સીતાને મેળવીને પાછા અયોધ્યા ગયા અને પછી જનક રાજાએ આમંત્રણ આપ્યું કે ભાઈ અમારે ત્યાં આવો એટલે જમાઈની સાથે જે બધા ગયા એ લોકોનું સન્માન પણ કરવાનું તો વાનર સેનાને હનુમાનજીએ કહી દીધેલું અને લક્ષ્મણે ખાસ કે ત્યાં જરાય વાનર વેડા નહીં કરતા આબરૂ જાળવ જો આપણે જમાઈ પક્ષના છીએ તો કે અમારે કરવું શું તો કે લક્ષ્મણ જેમ કરે એમ આપણે કરવાનું એટલે એક એક વાંદરાને કહી દીધું કે લક્ષ્મણને જોયા કરવાનું એ જે કરે એમ કરવાનું મરાઠી એટલે દાળ ભાત તો આવવાના જ જમવામાં એટલે જમવામાં દાળ ભાત પીરસાયા અને લક્ષ્મણ લીંબુ નીચોવા ગયા તો લીંબુમાં એક બી હતું એટલે એમણે આમ કરીને ઉડાડ્યું બી બી ઉડ્યું એટલે વાંદરા મને થયું કે આનો અર્થ કે આપણે કૂદવાનું છે હવે એટલે બાજુમાં બેઠેલા એક વાંદરાએ કૂદકો માર્યો એણે કૂદકો માર્યો એટલે બીજાએ બીજો એનાથી વધારે ઊંચો માર્યો સૌથી છેલ્લે અંગદે કૂદકો માર્યો એટલો ઊંચો કૂદકો હતો કે તંબુ તોડીને બહાર નીકળી ગયો તો સૌથી ઊંચો કૂદકો એનો હતો એટલે હાઈ જમ્પ એટલે એનો ગુજરાતી અંગત કૂદકો આ રામે કહું કે સવાઈ ગુજરાતી આ ગાંધીએ એને અમસ્તા ગુજરાતી નહોતા કયા કેવા સંદર્ભો સાથે આપણને મૂકી આપ્યા આજે આપણે એરફોર્સ કે નેવી કે એની સાથે જોડાયેલી કોઈ સબમરીનની વાત કરતા હોઈએ તો એને માટેનું એક યંત્ર કે જે પાણીમાં રહે પાણીમાં હલ્યા કરે અને ઉપરની બધી વસ્તુને જોઈ શકે એની જ્યારે પીઆરએલમાં એની શોધ થઈ એ બનાવવામાં આવ્યું ને પછી એને માટે કોઈ સંસ્કૃત નામ આપવાનું હતું તો એ વૈજ્ઞાનિક હતા સંસ્કૃતના સ્કોલર હતા રસિક હતા એમણે કાકા સાહેબને સુનબોલી આ પાછું કાકા સાહેબે કરેલું ગુજરાતી ટેલિફોન એના પર ફોન કરીને પૂછ્યું કે ભાઈ મારે આનું કંઈક જોઈતું હોય તો શું એટલે કાકા સાહેબે એક ક્ષણનો વિચાર કર્યા વિના કહ્યું કે પાણીમાં તરતું હોય એટલે અપ્સરા આજે આપણે ત્યાં નેવીમાં આ બધા સાધન માટે અપ્સરા શબ્દો વપરાય છે એ કાકા સાહેબે આપ્યો છે આવા તો કેટલા બધા ગુજરાતી શબ્દો દૈનંદિનીથી માંડીને ઘણા ધ્વનિવર્ધક યંત્ર અને બધા શબ્દો આપણને કાકા સાહેબે આપ્યા છે ઇતિહાસમાં કદાચ એની નોંધ લઈશું કે નહીં લઈએ પણ ફરી એમને જ્યારે સ્મરીએ છીએ ત્યારે આ બધી વસ્તુ આપણા મનમાં તાજી થાય છે તો મને એ વાંચતી વખતે ત્યારે પણ કુતૂહલ થયેલું કે આમની કલ્પના શક્તિ આટલી બધી તીવ્ર કઈ રીતે થઈ હશે કે તરત જ સંસ્કૃતમાંથી કે પુરાણમાંથી કોઈ સંદર્ભ લઈ આવવાનો ને જોડી આપવાનો ફરી વખત હમણાં આ સ્મરણ યાત્રામાંથી પસાર થઈ ત્યારે પહેલાં વાંચતી વખતે નહોતું દેખાયું એ બધું જ દેખાયું સાત ભાઈ બહેનોમાં સૌથી નાના આગળ પાંચ મોટા ભાઈ અને એક બહેન બહેન આકા વિશે રામે વાત કરી છે ને હું આક્કાની વાત નથી કરવાની કારણ કે મને રડાવી દે છે એની વાત જ્યારે પણ કરીએ ત્યારે અને લગભગ બધા જ એને વાંચે વાંચ્યા છે આક્કા વિશે એટલે એ વાત નહીં કરીએ પણ પેલા પાંચ મોટા ભાઈઓ સૌથી મોટા બાબા પછી અણ્ણા પછી વિષ્ણુ પછી કેશુ પછી ગોંદુ અને સૌથી છેલ્લે દત્તુ એટલે કે આપણા દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર માએ અને વડીલોએ શીખવાડેલું કે જે મોટા હોય એમની આજ્ઞાનું પાલન કરવાનું એટલે પાંચ રામ અને લક્ષ્મણ બિચારો એકલો દત્તો એટલે પાંચે પાંચ ભાઈઓની બધી વાત માનવાની સામે દલીલ તો કરાય જ નહીં એટલે ક્યારેય એ દલીલ કરતાં શીખ્યા નહીં પણ એકલા એકલા કઈ રીતે પરિસ્થિતિમાંથી છટકવું એ શીખડી શીખી ગયા આગળ આપણે જોવાના છીએ કે શું એમને બહુ દલીલો એની સાથે કરે ત્યારે એમાંથી કેમ નીકળી જવું એમને બરાબર આવડે છે ગાંધીજીને મળ્યા નહોતા એ પહેલાં અહિંસક સત્યાગ્રહ કરતા એ શીખી ગયા છે એ આપણને આમાં મળવાનું છે તો એમણે પોતે જ કહું કે એને કારણે હું મારા મનોગત જગતમાં રમમાણ રહેવા માંડ્યો કલ્પના જગતમાં વિહાર કરતો થઈ ગયો પ્રકૃતિની સાથે મારું તાદાત્મ્ય બંધાતું ગયું અને એ જ કારણે પછી આ ભાષામાં જે સર્જકતા આવી એ મરાઠી હોય કે ગુજરાતી હોય કે એટલું જ સારું એમનું હિન્દી રાષ્ટ્રીય ભાષા પ્રચાર સમિતિને તો કેટલા વર્ષો સુધી એમણે સંભાળી કોઈ પણ ભાષાની સર્જનાત્મકતાને એમણે જે ખીલવી એના પાયામાં આ પાંચ ભાઈઓના નાના ભાઈ હોવાનો એમણે લખ્યું છે કે મને લક્ષ્મણ બનાવી દેવામાં આવ્યો હતો નહીં મને ઠસાવી દેવામાં આવ્યું હતું બનવું ન હતું તો પણ નાનપણથી એમની આ કલ્પના શક્તિ જે ખીલતી ગઈ હશે અને એમની તર્કશક્તિ નાનપણથી કેવી રીતે કેળવાય એ આપણને શરૂઆતથી જ મળે છે સૌથી નાનો દીકરો ઘરમાં બે ત્રણ ભાભીઓ હતી મા હતી દાદી હતા એટલે પાંચ વર્ષની ઉંમર સુધી તો ઘરની બહાર પગ જ નહોતો મૂક્યો એટલે લોકોમાં કઈ રીતે ભળવું શું વાત કરવી આવડતું જ નહોતું ક્યારેક ભાભી જમાડે ક્યારેક દાદી જમાડે ક્યારેક મા જમાડે એટલે છ વર્ષના થયા ત્યાં સુધી કદી હાથે જમતા નહોતું આવડતું બધાને થવું હવે આ છોકરાનું શું થશે એટલે એક વખત ઊંઘમાંથી ઉઠાડીને સીધા રસોડામાં લાવ્યા અને મોટાભાઈની દીકરી ચીમી એમના કરતાં દોઢ વર્ષ નાની એને કહું કે દાળભાત તૈયાર કરે એણે દાળભાત તૈયાર કર્યા અને પછી કહું કે દત્તુને જમાડ એણે કોળીઓ ધર્યો ને દત્તુએ તો પ્રેમથી મોઢું ખોલીને ખાઈ લીધો અને બધા હસવા માંડ્યા વિષ્ણુ જે ત્રીજા નંબરનો ભાઈ એણે તો મજાક કરી ઘોડા જેવો છે તોય જો આને હાથે ખાઈ છે ત્યારે પહેલીવાર આંચકો લાગ્યો બાળકને પણ અપમાન જેવું તો લાગે ને એટલે બીજો કોળીઓ નહીં ખાધો એણે અને નક્કી કર્યું કે જાતે ખાવું છે ભાઈ ખાવાનું એટલે બ્રાહ્મણનું ઘર આતો કોકણના બ્રાહ્મણોનું ઘર રાજાત્યક્ષ મૂળ અટક એમની તો જમણે હાથે જ જમવાનું હોય જમવાના બધા નિયમોનું પાલન કરવાનું તો કયો હાથ ડાબો ને કયો જમણો એ ખબર જ ન પડે એટલે રોજ ડાબા હાથે શરૂ કરે એટલે કોઈ મશ્કરી કરે એટલે સમજી જાય કે જમણા હાથે જમવાનું છે પછી શરમ મૂકીને પિતાજીને પૂછવા માંડ્યું પિતાજી રોજ કે પણ ક્યારેક પિતાજી ન હોય તો એક વખત શોધ કરી કે જમણા કાનમાં બે મોતીની વાળી છે ડાબા કાનમાં કશું નથી એટલે જમતા પહેલાં બે હાથથી કાનને અડી લેવાનું જે કાનમાં વાળી આવે એ હાથી જમવાનું પેલી જો પેલી તર્ક શક્તિ ત્યાંથી કેળવાતી ગઈ અને એ કેળવાતી કેળવાતી એટલી આગળ વધી છે કે ભાઈઓના જનૂનમાંથી પણ અને શિક્ષકોની સાથે પણ એમાંથી એ બહાર નીકળતા ગયા છે બૂટ એમના ઘરમાં આવ્યા કે અમારું ઘર જરા પણ સુધરેલું નહોતું અઢારસો ને પંચ્યાસીમાં જન્મ એટલે અંગ્રેજોનું શાસન પૂરેપૂરું એનો સોળ કળા એનો સૂર્ય ખીલેલો હશે તો કે અમારા ઘરમાં કોઈ અંગ્રેજી રીત રિવાજ નહોતા પણ ખબર નહીં કે મારા માટે એક ફ્રોક આવ્યું ને બૂટ આવ્યા ફ્રોક પહેરતા તો આવડ્યું એમાં બહુ તકલીફ નહોતી પણ બૂટમાં પણ જમણોને ડાબો હોય જેમ જમવામાં જમણો ડાબો હોય એમ તો બૂટ કઈ રીતે પહેરવાના રોજ પિતાજી મને સમજાવે એનો આકાર બતાવે કે જો જમણા પગની પાની આમ ડાબા પગની પાની આમ કશું જ ગળે ઉતરેલી ધીમે ધીમે બૂટની પરિસ્થિતિ એવી થઈ ગઈ કે પિતા પણ ઓળખી નહીં શકે કે આમાં કયો જમણો છે અને કયો ડાબો છે સ્વીકારી લીધું કે જે પગમાં જે પહેરવું એ પહેરવાયું હતું આ સતારા પહેલાં છ વર્ષ એમનું બાળપણ જ્યાં પસાર થયું ઘરની સામે આંજિક્ય તારાનો કિલ્લો કલ્પના શક્તિ વિકસતી જતી હતી એક દિવસ એમણે શોધ કરી કે હું નીચે બેસું તો કિલ્લો નીચે આવે છે અને હું ઊભો થવું તો કિલ્લો ઉપર આવે છે એટલે અ બોલીને ઊભા થવાનું બ બોલીને બેસવાનું અને કેટલી વાર ઉઠ બેસ ઉઠ બેસ કરી દર વખતે કિલ્લો ઉપર નીચે ઉપર નીચે થયા કર્યો એમને થયું કે આ તો બહુ જ મોટી શોધ છે એટલે પછી ગોંદુ એમનાથી દોઢ વર્ષ મોટો ભાઈ જે આ બધા એમના પ્રયોગોમાં ભાગીદાર બને દત્તુએ બુદ્ધિ ચલાવવાની ગંદુએ ગોંદુ એને અમલમાં મૂકવાનું એને કહું કે જો એટલે એણે પણ કરી જો કે વાત તો સાચી છે ઊભા થઈએ એટલે ઊંચો જાય ને નીચા થઈએ તો પાછો કિલ્લો નીચો થઈ જાય નાનો થઈ જાય અને એ શોધ બધે ફેલાય એના થોડા દિવસ પછી એક બીજી શોધ દત્તુએ કરી કે વાંકા વળીને બે પગની વચ્ચેથી આપણે જોઈએ છે તો આકાશ નીચું લાગે છે ને જમીન ઊંચી લાગે છે તો સાચી દુનિયા કઈ વાંકાવળીને જોઈએ છે ને જે દેખાય છે એ કે રહી થઈને જોઈએ છે ખબર નહીં પડી સાચી દુનિયા કઈ ત્યાં એમના પિતાજી જે લશ્કરી ખાતામાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા એમનો એક જ શોખ ફોટોગ્રાફીનો અને એ વખતે ઘેર જ પ્લેટ તૈયાર કરીને ફોટો પાડવો પડતો તો આ છ વર્ષના દીકરાએ પિતાને પૂછ્યું કે મને બતાવો ને ફોટો કઈ રીતે પાડે છે એટલે પિતા એને કેમેરાના કાળા કપડાંની અંદર એ વખતે આવા કેમેરા નહોતા પહેલાં બોક્સ કેમેરા હતા એમાં બતાવ્યું તો એમાં તો બધું જ ઊંધું દેખાય બિલાડી છે એ પગ ઊંચા હતા ને એનું માથું નીચું હતું ગોંદુ એને ખવડાવતો હતો તો એનું માથું નીચું અને પગ ઉપર ત્યારે સમજાઈ ગયું કે સાચી દુનિયા તો આ જ છે પગ ઉપર અને માથું નીચે આપણે જેને સાચી દુનિયા કહીએ છીએ સીધી દુનિયા કહીએ છીએ તો ખોટી છે આ છ સાત વર્ષના બાળકે પોતાની કલ્પનામાં એક જગત રચવા માંડેલું અને એ જગતે એને ભવિષ્યમાં કાકા સાહેબ કાલેલકર ગુજરાતી ગદ્યના સમર્થ સ્વામી તરીકે આપણી પાસે મૂકી આપ્યા છ સાત વર્ષે મોસાળ શાહપુર જવાનું થયું પાસે જ બેળગુંદી ગામ અને શાહપુરની બોલી એ થોડી કાનડી કન્નડ આ એમનો જે વિસ્તાર છે ને મહારાષ્ટ્ર ગોવા અને કર્ણાટક એ ત્રણ જ્યાં ભેગા થતા હોય એ વિસ્તાર એટલે મરાઠી કન્નડ અને કોકણી ત્રણે ત્રણ બોલી બોલાય સ્કૂલમાં ઘણી વાર એવું થાય કે શિક્ષક કાનડીમાં બોલતા હોય શિક્ષકને મરાઠી કશું જાણવું હોય તો દત્તાત્રેય બાર ચૌદ વર્ષના થયા ત્યારે એટલું શુદ્ધ મરાઠી બોલતા કે વામનરાવ નામના એમના શિક્ષક એને કશુંક મરાઠીમાં બોલવાનું હોય તો દત્તાત્રેયને બોલાવીને પૂછતા કે આનો મરાઠી શબ્દ મને કહે ને કયો શબ્દ થશે તો ઘરના વાતાવરણને કારણે મરાઠી શુદ્ધ મોસાળ જાય તો ત્યાં પેલી કાનડી એટલે કન્નડ બોલી થોડીક બોલાય જમવા બેઠા એમને ત્યાં પિતાને ત્યાં ચોખાની વડી બને અને મોસાળમાં કોળાની પતકોળાની વડી બને એટલે પહેલું જ વિધાન એમણે કર્યું તમારી વડી ચીવ બોલે છે અમારી તો કાઉ કાઉ બોલે છે આ તમારી ચીવ બોલતી વડી મને ભાવતી નથી એટલે બધાને મજા આવી કે દત્તુ તો સરસ બોલે છે પણ બીજે દિવસે દત્તુએ પોતાની આબરૂ એકદમ પાણીમાં નાખી દીધી કોઈ દિવસ હાથમાં પૈસા લઈને જોયા નહોતા એટલે મામાએ મામાની સાથે ઘોડાગાડીમાં બેસીને ક્યાંક જવાનું થવું તો મામાને કહું કે પૈસા બતાવો ને મામા પૈસા આપશે એવો વિશ્વાસ નહોતો પણ મામાએ તો એકનો એક લાડકો ભણે જ એકની એક બહેનનો એટલે ત્રણ આનાના પરચુરણ આપ્યું ત્રણ આના એ જમાનામાં બહુ મોટી રકમ હતી અને કહું કે સંભાળીને રાખજે પહેલીવાર પૈસા જોયા ગણ્યા સો સુધીનો આંખ આવડતો હતો એટલે પૈસા ગણ્યા કર્યું અને પછી ગાડીના પગથિયા પર દોડતા છોકરા ચડીને બેસી ન જાય એટલે મામાએ કહું કે હાથ બહાર રાખીને બેસજે જેથી કોઈ બેસે નહીં તો હાથ બહાર રાખીને બેઠા ને પૈસા જોયા કરે ત્યાં છોકરાઓ થોડાક હુતુતું ને કબડ્ડીને રમતા હશે એ જોવામાં એટલા મસ્ત થઈ ગયા કે પેલી મુઠ્ઠી હતી ને થોડી ઢીલી થઈ ગઈ અને એમાંથી એક પૈસો પડ્યો પૈસો પડ્યો એટલે પેલા રમતા છોકરાનું ધ્યાન ગયું એ ચાલતો ચાલતો આવ્યો પૈસો ઉપાડ્યો ત્યાં બીજો પડ્યો ત્રીજો પડ્યો ચોથો પડ્યો એક પછી એક પૈસા પડતા રહ્યા દત્તુ જોતો રહ્યો અને પેલો છોકરો પૈસા ઉપાડીને આરામથી ચાલીને જતો રહ્યો એને એટલી ખબર ન પડી કે મામાને કહે કે ગાડી ઊભી રખાવો પૈસા પડી રહ્યા છે ઘેરાવીને મામાએ પૂછ્યું કે પૈસા લાવો પૈસા તો પડી ગયા એટલે આગલે દિવસે જે પેલી કવિતાની છાપ ઊભી થઈ હતી એ બીજે દિવસે ધોવાઈ ગઈ ત્રીજે દિવસે બીજી ઘટના બની કે જે ઘટનાએ તો આખા ગામને પૂરું મનોરંજન પાડ્યું બાજુમાં કોઈ સગાને ત્યાં એ લોકો બેસવા ગયા અને એનું લાકડાની વળીવાળું ઘર એટલે આ દત્તુએ પહેલીવારે ઘર જોયું તો વળી પકડીને લટકવા માંડ્યું ને વળી કરડ કરડ બોલવા માંડી મામીને બીક લાગી કે કદાચ વળી તૂટી જશે તો એટલે એમની નાનકડી દીકરી હતી લાડુ એનું નામ તો કહ્યું કે દત્તુ લાડુને લઈને તું ઘેર જતો રહે એટલે ભાઈ બહેન ઉપડ્યા બેનની ઉંમર ચાર વર્ષ ને ભાઈની ઉંમર છ વર્ષની ઘર તો યાદ જ નહીં ક્યાં આગળ ઘર છે ચાલવા માંડ્યા ચાલતા ચાલતા ગામની બહાર પહોંચી ગયા અને બહારની ઝૂંપડીઓમાં એક ડોશી હતી અને થવું કે સારા ઘરના છોકરા એકલા ક્યાંય જઈ રહ્યા છે એટલે ઊભા રાખ્યા ક્યાં જવું છે તો કે ઘેર તો કે તું કોનો દીકરો બાળ તું કોણા ચા એટલે કે તું કોનો દીકરો હવે જનરલી આપણે બાળકોને પૂછતા હોઈએ તું કોનો દીકરો એટલે પેલો દીકરો કે દીકરીઓ એ બહુ હોંશથી કે મમ્મીનો કે પપ્પાનો તો આને એમ કે એ જ રીતે પૂછાય છે બાળ તું કોણ છે તો કે મી આઈ ચા હું માનો દીકરો બેનને પૂછ્યું તો બેની પણ વીરાને પગલે જ ચાલી એણે કહું મીનાના ચી હું પિતાની દીકરી હવે માને પિતાના દીકરા દીકરીનું ઘર કઈ રીતના શોધવાનું પણ દોષીએ કહું કે ચાલો હું તમને લઈ જાઉં છું અને રસ્તે પૂછતા પૂછતાંય ઘેર સુધી લઈ ગઈ કાકા સાહેબ બહુ સરસ વાક્ય હવે લખે છે એ ડાકણ મને વાક્યમાં એટલી મજા આવી હતી કે અમને ઘેર મૂકી ગયો તો એનો ઉપકાર હું જિંદગીભર ભૂલત નહીં પેણે તો ઘેર શબ્દ આ વાતની રજૂઆત કરી અને દિવસો સુધી હું આઈનો દીકરો આઈનો દીકરો એ વાત ગવાતી રહી પણ ચોથો દિવસ આવ્યો અને પોતાની બુદ્ધિ પોતાનું પરાક્રમ એ સાબિત કરવાની તક મળી જે રામે હમણાં જેનો ઉલ્લેખ કર્યો હતો જામફળ અને જલેબી શાહપુરમાં મામાની વાડીમાં જામફળ બહુ સરસ થાય એટલે નોકર જામફળનો ટોપલો ભરીને લઈ આવ્યો અને જેવું મૂક્યો એવું બધા છોકરાઓ તૂટી પડ્યા બધાએ એક એક જામફળ લઈ લીધું વડીલોને થયું કે આટલા નાના છોકરા આટલું મોટું એક જામફળ ખાશે ને માંદા પડશે તો એટલે એમણે કહ્યું કે બધા મૂકી દો કોઈએ નથી ખાવાનું છોકરીઓએ તો હાર માની લીધી બધાએ જામફળ મૂકી દીધા પણ છોકરાઓ જામફળ મૂકવા તૈયાર નહોતા બધા ભાગ્યા અને વિષ્ણુને અણ્ણા એ બે ભાઈ દત્તુની પાછા પડ્યા કે તું જામફળ મૂકી જ દે ગોંદુ અને કેશુ ઈશારો કરે કે મૂકતો નહીં આબરૂનો સવાલ છે એટલે એ લોકો ઈશારો કરે કે તું અમને આપી દે પણ પાછા વિષ્ણુ ઊભો હતો ત્યાં બાબાએ બે હાથમાં ઉચકી લીધો દત્તુને હવે ક્યાં જવાનો હોય તો જામફળ મૂકશે જ ને એટલે એને બુદ્ધિ સૂજી હવે જો હવે અહીંયાથી એની કલ્પના શક્તિ ને બુદ્ધિ બંનેનું નિદર્શન શરૂ થાય છે જામફળને મોટું પટકું ભરી લીધું કે લો લઈ લો એઠું થઈ ગયેલું જામફળ હતું હવે તો કોઈ લેવાનું નથી અને જ્યાં ભાઈએ હાથ લંબાવ્યો જામફળ લેવા માટે તો જામફળ અને હાથમાં અદ્વૈત ગણીને ભાઈના હાથને પણ બટકું ભરી લીધું કોઈ ફેર નહીં રાખ્યો કે જેવો હાથ છે એવું જામફળ છે અને કેશુને એ તો હા હા કાર કરી દીધો વિજય થઈ થઈ ગયો એમનો એટલે દત્તુની વાહવા બોલી જે ભાઈને ગુસ્સો આવ્યો હતો એ ગુસ્સો ઓસરી ગયો અને દત્તુની ચતુર બુદ્ધિના વખાણ થવાનું શરૂ થયું આ છ સાત વર્ષની ઉંમરે એમણે કરેલા બધા પ્રયોગો એમણે શરૂઆતમાં લખ્યું છે કે બીમાર પડ્યો તો બીમારી દરમિયાન ચંદ્રશંકર ભટ્ટ એમણે કહું કે તમારા સ્મરણો લખો ને જુવાન છોકરાઓ સાથે કામ કરવાનું તો જુવાનોને ઉપદેશ આપીએ તો નહીં ગમે એમના જેવા થઈને એમની ભાષામાં વાત કરીએ તો ગમે એટલે મેં નક્કી કર્યું કે હું આ પ્રમાણે સ્મરણો લખીશ તો બીમારી અને ચંદ્રશંકર ભટ્ટ એ બેને કારણે એમણે આ સ્મરણો લખ્યા છે અને એમણે ચોખ્ખું કહ્યું છે કે આત્મકથા નથી પણ મારા નાનપણના સ્મરણો છે ને મારી જેમ અનેક બાળકો આ બધા પ્રયોગો આ બધા તોફાનો આ બધી મસ્તી કરી ચૂક્યા હશે એની સાથે એમણે એક બીજી ગંભીર વાત એ પણ કરી છે કે તમે પચાસ સો ઇતિહાસના પુસ્તકો વાંચો એને બદલે આવા કોઈ આત્મચરિત્ર કે સ્મરણ વાંચો છો તો તમે એ સમયના સમાજને એ સમયના ઘડાતા આવતા ઇતિહાસને એની પ્રજાને એ સમયની રાજકીય પરિસ્થિતિને ધાર્મિક પરિસ્થિતિને તમે પામી શકો છો અને આપણે આ સ્મરણ યાત્રામાંથી પસાર થઈએ તો આપણને દેખાશે એ બનેલી એ સમયગાળામાં અઢારસો ને પંચ્યાસીથી ઓગણીસો પાંચ ઓગણીસો પાંચ પણ નહીં ઓગણીસો ને એક બે સુધીની જ આ કથા છે એ દરમિયાન બનેલી ચાર પાંચ સામાજિક અને રાજકીય ઘટનાઓ એનો ઉલ્લેખ પણ આ પુસ્તકની અંદર આવે છે ચીન અને જાપાન વચ્ચે યુદ્ધ થયેલું અઢારસો પંચાણું છન્નુંમાં પુનામાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કોમી હુલ્લડ થયું અઢારસો સત્તાણુંમાં પ્લેગ આવ્યો અને એ વખતે જે પ્લેગ અધિકારી રેન્ડ હતા એમણે પ્લેગને નામે સામાન્ય પ્રજાને એટલી બધી હેરાન કરવા માંડેલી કે બે સ્વતંત્રતા સેનાનીઓએ રેન્ડની હત્યા કરેલી એને પરિણામે ચાફેકર બંધુઓની ધરપકડ થઈ હતી અને એમને ફાંસીની સજા થઈ હતી આ બધી ઘટનાઓથી દત્તુ એ વખતે પરિચિત છે બહુ ખબર નથી પણ એટલી ખબર છે કે આ બધાના મૂળમાં બાળ ગંગાધર ટિળક છે એ હજી એ વખતે લોકમાન્ય નહોતા બન્યા પણ એ અંગ્રેજોને દેશમાંથી કાઢવા માગે છે અને એટલે એ જે કે બ્રહ્મ સત્ય માનીને આપણે એ જે કે એને માની જ લેવું જોઈએ એટલે લોકમાન્ય તિલકને દોઢ વર્ષની જેલની સજા થઈ તો એનો આ લોકોને આનંદ હતો કે જોયું આપણે માટે થઈને આ માણસ જેલમાં ગયો છે અને આપણે જેને છપ્પનિયા દુકાળ તરીકે ઓળખાવીએ છીએ ઈસવીસન ઓગણીસોમાં પડેલો એ મોટો દુકાળ અને એ વખતે તીડ આવ્યા હતા આ ઘટના પણ એમણે આ સ્મરણ યાત્રામાં નોંધી લીધી છે એનું વિગતે વર્ણન કર્યું છે તીડ પડે છે ખેતરમાં તો શું થાય છે તમે વાંચો એટલે તમને સતત પન્નાલાલ પટેલની માનવીની ભવાઈમાં દુકાળ અને તેડનું વર્ણન છે એ તમને એની સમાંતરે ચાલતું હોય એવું લાગે આટલી ગંભીર વાત પછી પાછા આપણે એમના હાસ્ય જગતની અંદર પ્રવેશીએ નિશાળના એમના અનુભવો બધા જ ભાઈઓ નિશાળમાં જઈને મારે એકલાય જ ઘેર રહેવાનું એને તેવું હતું કે નિશાળ એટલે બહુ મોટું સરસ મજાનું જગત છે જેમ રવિન્દ્રનાથ ટાગોરને સ્કૂલ જવાની બહુ જ ઝંખના હતી અને ઘેર ભણાવવા આવતા શિક્ષકે કહ્યું હતું કે આજે સ્કૂલમાં જવા માટે રડે છે ને પછી સ્કૂલ નહીં જવા માટે તું રડશે એ જ વસ્તુ દત્તાત્રેય સાથે પણ થઈ બહુ હોશ બહેર સ્કૂલ જવાની પગ પછાડી પછાડીને જાહેરાતો કરી એટલે પિતાએ એક દિવસ એમને સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો ચાંદીની થાળમાં શિક્ષકને મીઠાઈ અપાઈ આખી નિશાળના છોકરાઓને પણ સાકરને બધું વેચવામાં આવ્યું મહાદુ એમનો નોકર રોજ એને ઉંચકીને લઈ જાય પાછો લઈ આવે નવો નિશાળ્યો નવ દિવસ દસમે દિવસે ચાંદવડકર માસ્તરે સોટીનો પ્રયોગ શરૂ કરી દીધો હાથમાં મારવાની હાથ લંબાવવાનો જીવ નહીં ચાલે એટલે ખુલ્લા પગ પર સોટી પડે અને ખુલ્લા પગ પર સોટી પડે એટલી બધી બળે એટલે બીજા દિવસથી હાથ લંબાવવાનું શરૂ કર્યું કહેવાય નહીં કારણ કે નિશાળમાં માર કોણ ખાય ખરાબ છોકરો એ માર ખાય એટલે ઘેર આવીને જો કહ્યું કે માર પડ્યો છે તો ઘેર વધારે માર પડે એટલે ઘેર તો કહેવાનું નહીં કે માર પડ્યો છે કારણ વિના પણ માસ્તરને ટેવ હતી સામે જે છોકરું દેખાયું સોટી મારી દેવાની તો એક વખત બપોરની રજામાં ઘેર જમવા માટે આવ્યા એટલે કાલેલકરે બહુ સરસ વાક્ય લખ્યું છે કે શિક્ષકોનો માર ખાવો એ બાળકોનો જન્મસિદ્ધ વૈભવ હતો હં માર ખાઈ ખાઈને જ બાળકો મોટા થતા હતા પણ એકવાર બપોરની રજામાં ઘેર જમવા માટે આવ્યા ને પેલી રાબ ખાવાની તો હાથમાં સોટી વાગેલી બરાબર બળે એટલે પેલી ગરમ ગરમ રાબ હાથથી ખવાઈ નહીં બળે આંખમાં આંસુ આવી ગયા ભાભીને ખબર પડી ગઈ પૂછ્યું માસ્તરે માર્યો તો કે ના ખબર તો પડી ગઈ થોડા દિવસ પછી એક પોલીસ આવી સ્કૂલમાં અને ચાંદવડકર માસ્તરને જવાબ આપવા માટે લઈ ગયા બીજે દિવસે ચાંદવડકર માસ્તરે દત્તુને પૂછ્યું તે ઘેર જઈને ફરિયાદ કરી હતી આને તો બિચારાને ખબર જ નહોતી એટલે એણે કહું ના પણ કે મને ખબર પડી કે મારા બળતા હાથે એક શિક્ષકની નવી કારકિર્દીનો ભોગ લઈ લીધો તાલીમ માટે આવ્યા હતા અને એમની ભાભીએ ભાઈને વાત કરી હશે ભાઈએ પોલીસ ખાતામાં વાત કરી અને એમને નોકરીમાંથી રજા લેવી પડી પેલું શાહપુર થોડા દિવસ ફરી પાછું જવાનું થયું અને નાની બહેન હતી પેલી લાડુબેન જેણે ભાઈના પગલે ચાલવાનું નક્કી કરેલું હવે થોડી મોટી થઈ ગઈ છે તેણે કહું કહ્યું ચાલ આપણે અહીંયાની નિશાળમાં ભણવા જઈએ તો એ ગયા નિશાળમાં તો ત્યાં જોયું તો જે શિક્ષક હતા બે હાથે ઠૂઠા હતા ચાલો શાંતિ આ તો તાકડી મારશે નહીં એટલે બહુ જ હોશ શિબેર નિશાળમાં જઈને બેઠા અને પછી એમને કે આ સાહેબ તો શું કરવાના છે આજુબાજુ ફાંફા મરતા હતા ક્યાં એમના સાથળ પર એવો જોરથી ચીમટો ભરાયો ઊભા થઈ ગયા જોયું તો શિક્ષક મોડકા માસ્તર જે કેવા હતા એમણે પગના અંગૂઠાની આંગળીથી ચિમટો ભર્યો હતો કારણ કે બાળકોને તો સોટી વાગે ચમચમ વિદ્યાવે રમજમ એ ન્યાયે જ દરેક શિક્ષકો મારતા હતા ગણિત જેમાં પછી કાકા સાહેબ બહુ જ નિપુણ થયા શરૂઆતમાં એમનું દુશ્મન હતું એ ગણિત ભણાવતા સાહેબ વ્યસની પણ હતા ગુસ્સાવાળા પણ હતા અને હંમેશા પાછળ ઉભા રહીને જુએ છોકરાઓ શું લખે છે કે ગમે ત્યાંથી ગમે ત્યાં આંકડા લખી દેવાના ડાબી બાજુથી જમણી બાજુથી ઉપરથી નીચેથી લખી દેવાના જવાબ તો આવડે જ નહીં લખવાના છે એટલે આંકડા લખવાના અને એક વખત સાહેબે પૂછ્યું કે આ શું લખે તો કે તમે પાછા ઊભા ઊભા જુઓ તો મને બીક બહુ લાગે છે તમે જતા રહો તો હું લખીશ ગણિત નહીં આવડ્યું શરૂઆતના વર્ષોમાં કારણ કે આ શિક્ષકો મારતા રહેતા હતા પણ ભાઈએ અને બીજા એક શિક્ષકે ગણિતમાં રસ લગાડ્યો અને પછી એ ગણિત એટલું સારું આવડ્યું કે આગળ જતાં એ બીજા એમનાથી નાના ને એમના વર્ગના વિદ્યાર્થીઓને પણ ગણિત ભણાવતા થયા એવું ઘરમાં પાંચ ભાઈઓ એ પાંચે ભાઈઓના આ એકમાત્ર વિદ્યાર્થી બાબાએ એમને સદવર્તન નીતિ એ બધું શીખવાડ્યું એમની ખોલી એટલે કે એમની જે ઓરડી હતી એ ઓરડી આ નાના બધા ભાઈઓને રહેવા માટેની જગ્યા તોફાન કર્યા છે એવી ખબર પડે એટલે બાબા તરત જ કે બસ થતી થે એટલે ખૂણામાં એણે બેસી જવાનું બહારથી ગોંદુ અને કેશું ઈશારો કરે કે બહાર નીકળ બહાર નીકળ તો ભાઈની નજર હોય એટલે નીકળાય નહીં એટલે એકવાર નાટક કર્યું જાણે પોતે ચૂપચાપ બેઠા છે અને ઊંઘી ગયા છે અને ભાઈ વાંચવામાં વ્યસ્ત થઈ ગયા એટલે સરકીને બહાર નીકળી ગયા ભાઈને ખબર જ ન પડી ગોંદુ એમનાથી દોઢ જ વર્ષ મોટો પણ પ્રમાણમાં થોડો બોળો એટલે એણે ભાભીને જાહેરાત કરી દીધી કે દત્તું તો આવી રીતે છટકીને આવી ગયો બાબાને ખબર પણ નથી પડી ભાભીએ ભાઈને કહી દીધું હશે એટલે બીજી વખત સજા થઈ ખોલીમાં બેસવાનું હતું દત્તુએ સરકવાનો પ્રયત્ન કર્યો બાબા કશું બોલ્યા નહીં પણ જ્યાં બારણા પાસે પહોંચ્યા કે તરત જ બાબાએ બૂમ પાડી ચોર ભાગે છે પાછા આવીને બેસી ગયા આ બાબાની ખોલી સાથે એક બહુ જ સરસ મજાની ઘટના જોડાયેલી છે બે ઘટના આમ તો એમની સૌથી મોટા ભાઈ એટલે શાહીનો ખડિયો શાહીની મોટી બોટલ એમની પાસે રહે અને આ બધા બાળકોને નાની નાની બોટલ મળે આખું અઠવાડિયું એમણે ચલાવવાની કેશુ અને ગોંદુ બંને બહુ જ બેદરકાર એટલે એમની શાહી વારંવાર ખાલી થઈ જાય ઢોળાઈ જાય તૂટી જાય બોટલ તો દત્તુને પેલી ઓરડીમાં બેસવાની સજા મળે એટલે એણે જોયું કે બાબાની ઓરડીમાં મસ્ત મોટો શાહીનો બાટલો છે એ કહું કે ત્યાંથી ભરી લેવાની એકાદ વાર ભરીએ તો ખબર ના પડે પણ બીજી ત્રીજી વાર ભરીએ તો ખબર પડે એટલે શું કરવાનું કે પાણી ઉમેરી દેવાનું ક્યાં ખબર પડવાની છે પાણી ઉમેરી શાહી પાતળી થઈ જાય તો તો કે આપણે પાટીને ઘસીએ છીએ અને ધોઈએ છીએ અરે કોલસો ઘસીએ છીએ ધોઈએ તો કાળું પાણી નથી નીકળતું ચાલો કોલસાનું પાણી કરીને એમાં ઉમેરી દો કોલસાનું પાણી શાહીમાં ઉમેર્યું ને બીજે દિવસે શાહી ફાટી ગઈ આ કોણે કર્યું તો કે કેશુએ કર્યું એટલે સજા કેશુને થાય પણ સજા થવાની સાથે કેશુને એક લાભ પણ મળ્યો જ્યારે એને શાહીની જરૂર હોય ત્યારે ભાઈના ઓરડામાંથી શાહી લેવાની છૂટ મળી ગઈ પરાક્રમો ઘરના બધા જ સમજી જાય કે આ બુદ્ધિ દત્તુની હશે તો એને અમલમાં કેશુ અને ગોંદુએ મૂકવાનું કામ કરવાનું ભાઈના ઓરડાની એક બીજી વાત પણ કરી લો ને પછી એમના પરાક્રમો પાસે જઈએ ભાઈ વાંચવાના બહુ શોખીન એક વખત ઘરના બધા બહાર ગયેલા અને દત્તુને ખબર કે ભાઈના ઓરડામાં મોચનગઢ નામની એક પ્રણય નવલકથા આવી છે વાંચવાની શરૂ કરી વાંચવામાં એટલા બધા વ્યસ્ત હતા ઘરમાં કેશુનો એક ગમતો પોપટ પંચરંગી પોપટ ગોવાથી લાવેલા એ પિંજરામાં દત્તુની પાળેલી એક બિલાડી એનું નામ મની અને ગોંદુનો પાળેલો કૂતરો એનું નામ ટોમી આ ત્રણ પંખી પ્રાણીને આપણે યાદ રાખવાના તો કે વાંચવામાં હું એટલો બધો તલ્લીન હતો રાજકુમારી છે કેદમાં છે કોઈ છોડાવવાનો એને પ્રયત્ન કરશે કે નહીં અચાનક એક જોરથી ચીસ સંભળાઈ તો કે મને એવું થયું કે નવલકથામાંથી ચીસ આવી છે પણ ચીસ તો પહેલાં પોપટની હતી ને એકદમ થયું કે તો પોપટની ચીસ છે હું દોડ્યો જઈને શું જોયું તો પાંજરા ઉપર મારી બિલાડી ચડેલી મની અને જો હું એક સેકન્ડ મોડો પહોંચે તો એ પોપટને ખાઈ જાત એટલે મનીને મેં જોરથી મારીને નીચે પાડી જેવી નીચે પાડી દુર્ભાગ્યે પેલી ટોમી ગોંદુની કૂતરી ત્યાં સૂતી હતી મની એની ઉપર પડી હવે ઊંઘમાં સૂતેલી કૂતરીને ખબર નહીં પડી કે આ ઘરની બિલાડી છે એટલે એણે સીધી બિલાડીને પકડી ગળેથી તો જે બિલાડીને હું મારવા માગતો હતો પોપટને કારણે એ બિલાડીની હવે મને દયા આવી એટલે મેં ટોમીને માર્યો ટોમીને માર્યો એટલે એણે બિલાડીને છોડી મારું ટોમીને મારવું એ જ વખતે ગોંદુનું બહારથી ઘરમાં આવવું એણે જોયું કે હજી તો બહુ આગળ ચાલી રહ્યું છે એણે જોયું કે હું ટોમી એની કૂતરીને મારી રહ્યો છું એટલે એણે મને મારવાનું શરૂ કર્યું એણે મને મારવાનું શરૂ કર્યું એ વખતે કેશુ ઘરમાં આવ્યો અને હું કેશુનો બહુ પ્રિય શિષ્ય એની બધી વાત માનું તો મને કોઈ મારે કેશુથી સહન ન થાય એટલે એણે ગોંદુને મારવાનું શરૂ કર્યું આખા ઘરમાં મારા મારી ચીસ બુમા બુમ ભાભી મા પિતા બધા દોડતા આવ્યા શું થયું શું થયું જાણું તો હું એકલો જ એટલે મેં ધીમે બધી વાત કરી અને બધા એકબીજા સાથે વાત કરવામાં વ્યસ્ત હતા ત્યાં છાનોમાનો પેલી નવલકથા મૂકી આવ્યો નહીં તો બાબાનો માર ખાવાનો પોતાને વારો કે કેશુ એમનો જે ચોથા નંબરનો ભાઈ એને નાનપણથી વાઈનો રોગ હતો એટલે એને કોઈ ગુસ્સે ન કરે અને કેશુને હંમેશા એવા લોકો જ ગમે કે જે પોતાની વાત માનતા હોય અને આને તો બિચારાને પાંચ પાંચ ભાઈઓની વાત માનવાની ટેવ હતી તો કેશુની વાત કેમ ન માને એટલે કેશુ બધી વાતો એની પાસે મનાવડાવે કેશુને એવું થાય કે દત્તુ કોઈ વાતમાં પાછો નહીં પડવો જોઈએ એટલે એક વખત એ લોકોનું જે ઘર હતું એ ઘરને બહુ જ મોટો દરવાજો અને દરવાજાની પાસે બે થાંભલા અને થાંભલા ઉપર એક આડો થાંભલો આ જે છે પિલર છે એવી રીતે પણ આટલો પોળો નહીં માત્ર છ ઇંચનો જ ઉપર મૂકેલો એ થાંભલો એક છેડે દત્તુ બેઠો છે બીજે છેડે કેશું બેઠો છે અને બે જણ સામસામે બેસીને મરાઠી કવિતાઓ બોલી રહ્યા છે અને અચાનક કેશુને વિચાર આવ્યો તું ચાલતો અહીંયા આઠ ફૂટની પોળાઈ છ ઇંચની પોળાઈવાળો થાંભલો ને ઊંચાઈ પણ આટલી દસેક ફૂટ જેટલી ટ્રક અંદર આવી શકે એટલી દત્તુએ ના પાડી કે હું નહીં આવું મને બીક લાગે પડવાની તો કે આવ નહીં તો હું ત્યાં આવીને તને મારીશ માર તો રોજ ખાવાનું એમાં શું પીવાનું એટલે કે મારે તો ભલે મારે પણ હું આવીશ નહીં એટલે કેશુએ એવું કહું કે રડ્યા આ મરાઠીમાં આપણે જે આ કહીએ છીએ એ રીતે બોલાતો શબ્દ છે તું કશું જ કરી નથી શકવાનો તું નથી ચાલતો હવે હું ચાલીને ત્યાં આવું છું હું ચાલીને આવું છું એવું કહ્યું અને કેશું જો પહેલાં ચાલી ગયો તો એની વીરતા સાબિત ને આપણે તો નબળા સાબિત થઈએ બીજા ચાલીએ એમાં આપણો વારો શું રહ્યો ઊભા થઈ ગયા સાહસ પ્રગટ્યું વીરતા જાગી અને જલ્દી જલ્દી ચાલીને ત્યાં પહોંચી ગયા પહોંચ્યા એટલે કેશું ભેટી પડ્યો મને ખબર જ હતી કે તું આ કરી શકે એમ છે અને પછી રામાયણની કથા કરી કે હનુમાનને ખબર નહોતી કે એનામાં કેટલી તાકાત છે રામે એને કહ્યું કે તારામાં આટલી તાકાત છે બસ તારી તાકાત મારે તારામાંથી જન્માવવાની હતી ઘરમાં એક વખત સાંભારનો મસાલો શેકાઈ રહ્યો હતો તો તલ શેકાતા હતા શું બુકડો ભરીને તલ ખાતા ખાતા બહાર આવ્યો એટલે દત્તુએ પૂછ્યું શું ખાય છે તો એ વખતે માએ મરચાંના બી બહાર કોથળામાં સૂકવેલા કેશુને દુર્વૃત્તિ સુજી એને કહું કે આ ખાઉં છું પેલો શેકેલા તલનો બુકડો ભરીને લહેરથી ખાતો હોય સફેદ દેખાતા હતા બી પણ સફેદ દેખાતા દત્તુએ બહુ મોટો મુઠ્ઠો ભર્યો ને નાખ્યો મોઢામાં મોઢામાં નાખ્યો પછી કલ્પના કરો મરચાંના બીનું મોઢામાં જાય તો શું થાય કેશુએ કહું કે ભાવ્યા જો કેશુ ખાતો હોય ને આપણે કહીએ કે નથી ભાવ્યા ભાવ્યા કેશુ જોઈ રહ્યો અને દત્તુ બુકડો બુકડો બીયા ખાઈ ગયો અને પછી એને કહું કે બીજે દિવસે જે દશાથી એ તો બહાદુર જ જાણે શબ્દ આપ્યો મરચા બહાદુર હજુ બાળ મંદિર અથવા તો પહેલા ધોરણમાં પ્રવેશ લીધો છે ને નિશાળની અંદર મોટા વિદ્યાર્થીઓનું એક ફંક્શન છે એમાં નાટક ને બધું થવાનું છે એટલે પહેલા ધોરણના છોકરાઓએ નિશાળમાં આવવાનું નથી પણ દત્તુને થયું કે મારે તો નિશાળ જવું જ છે એટલે સરસ મજાનો સાફો બાફો પહેરી અને ઉપડ્યા નિશાળમાં પણ સાહેબે ના પાડી દીધી નહીં આવવાનું તો એને કહું કે મને ઈનામ નહીં મળે તો વાંધો નહીં હું ચૂપચાપ ખૂણામાં બેસીને જોયા કરીશ પણ મને બેસવા દો ને સાહેબે ના પાડી કે નહીં એટલે નહીં ઘેર જ્યાં પાછો ઘેરથી તો તૈયાર થઈને નીકળેલા ઘેર પાછા જવાનું કેમ ગમે મોટા ભાઈઓ બધા નિશાળમાં ને આપણે એકલા જ બહાર એટલે ગુસ્સો તો બહુ આવ્યો ગુસ્સો ક્યાં વ્યક્ત કરવાનો એટલે ચાલતા ચાલતા રસ્તામાં એક ઓટલો આવ્યો ત્યાં બેસી ગયા ઓટલાની સામે પોસ્ટ ઓફિસનો લાલ ડબ્બો ગુસ્સો ક્યાંક તો કાઢવાનો હતો તો શું કર્યું પથ્થરો લીધો અને જોરથી પેલા પોસ્ટ ઓફિસના ડબ્બામાં ટપાલ નાખી એવી રીતે પથ્થરો નાખ્યો પથ્થરો નાખ્યો એ જ વખતે એક માણસ ત્યાંથી નીકળ્યો શું કરે છે છોકરા કાંકરા બહાદુરે દોટ મૂકી સીધા ઘેર પેલા બહાદુર આ કાંકરા બહાદુર કેશું એવું કહે કે ગોંદુ જે છેલ્લાથી બીજા નંબરનો ભાઈ છે ધતુથી મોટો એના મનમાં એવી શ્રદ્ધા કે નાનપણમાં બહુ દુઃખ વેઠીએ ને તો મોટા થતા આપણને સુખ મળે એટલે મરચાં ખા તું મરચાં ખાઈશ પેલું જામફળને જલેબીમાં આવે છે અત્યારે મરચાં ખાઈએ તો મોટા થઈને આપણને બહુ જ મીઠાઈ ખાવા મળશે એટલે મરચાં ખાવાના પ્રયોગો પણ કર્યા દુઃખ વેઠવાના પ્રયોગો પણ કર્યા સ્કૂલમાં ચાર એવા મિત્રો એમને મળ્યા છે હા પાંચ મિનિટ ચાર એવા મિત્રો મળ્યા છે કે જે મિત્રોએ દત્તુને ક્યાંક ને ક્યાંક ઘડવાનું કામ કર્યું છે પહેલાં મિત્રનું નામ વિશ્વનાથ વકીલ નાનપણમાં નિશાળમાં ગયા અને એક છોકરો એણે એવું કહ્યું તારી પાસે તારા પોતાના પૈસા છે તો કે ના હમણાં મામાને ઘેર ગયો તો ત્યાંથી મીઠાઈ ખાવાના આઠા ના આપ્યા પે તો આઈએ લઈ લીધા માએ લઈ લીધા તારા પૈસા કહેવાય તારે રાખવા જોઈએ ને કાલ માગી આવજે તો કે શું કરવાનું તો કે બહારથી ખાવાનું લઈને ખાઈશું તો કે બહારથી તો સારા લોકો ખાવાનું લઈને ના ખાય પણ તારા પૈસા છે તારે લેવા જ જોઈએ લઈ આવજે કાલે તો એટલે દત્તુએ ઘેર જઈને કહું માને કે મને એક રૂક્કો આપો રૂક્કો એટલે ચાર પૈસા માએ કહું ભાઈ મારી પાસે જ પૈસા નથી જોઈતા હોય ત્યારે તારા બાપ પાસેથી માગું છું મને રૂકો આપો પિતા આવે એટલે કહું કે રૂકો આપો પિતાએ કહું કે શું કરું તો કે મારે કારણ નહીં આપું મને રૂકવો આપો પિતા કે તું કારણ ન કે ત્યાં સુધી તને પૈસા ન મળે દત્તુને ગુસ્સો આવ્યો કે દસ વર્ષની ભાભી હમણાં પરણીને આવી છે એણે કુતૂહલથી પૂછ્યું કે પિતાનો પગાર કેટલો છે તો કે બસો રૂપિયા તો કે બસો રૂપિયા એટલે કેટલા થાય એટલે માએ ત્યારે પિતાને કહેલું કે આ વખતે પગાર લાવો તો રોકડા રૂપિયા લાવજો અને થાળીમાં એને બસો રૂપિયા રોકડા મૂકીને બતાવેલા તો દસ વર્ષની ભાભીને પૈસા બતાવે અને હું એક રૂખ્યો રૂકો માગું તો મને આપતા નથી રડી રડીને આખો સાંજ પસાર કરી પણ મા કે બાપે પૈસા નહીં આપ્યા બીજે દિવસે નિશાળ નહીં ગયા ત્રીજે દિવસે તો જવું જ પડે ન જાય તો સ્કૂલમાં ઘેરવાળા મારીને લઈ જાય પેલા છોકરાએ પૂછ્યું પૈસા લાવ્યો તો કે ના રડ્યો તોય મને તો પૈસા નહીં આપ્યા રિસેસ પડી ત્યારે વિશ્વનાથ વકીલ નામનો એક વિદ્યાર્થી એની પાસે આવ્યો કે તને પૈસા માગતા શીખવાડે છે ને તાલે ચોરી કરતાં શીખવાડશે પરંતુ ખોટું કરતાં શીખવાડશે તું એની સંગતિ છોડી દે આ પહેલો મિત્ર જેણે ન્યાય અને સત્યને માર્ગે એમને વાળ્યા બીજો એક મિત્ર થોડા સમય પછી મળ્યો મોને નામનો દત્તુનો એક નાનપણનો મિત્ર વિષ્ણુ એની કેટલીક નબળાઈઓ એણે દત્તુને કહેલી પણ એકવાર બંને જણ લડ્યા એટલે પછી દત્તુ દરેકને જઈને કે વિષ્ણુ વિશે આવી વાત થાય છે ને સાચી છે હં વિષ્ણુ વિશે આ વિશે આ વાત થાય છે સાવ સાચી છે એમ કરતાં કરતાં એ મોને સુધી પહોંચ્યો એટલે મોને એ કહ્યું કે વિષ્ણુની આ વાત સાચી હોય પેણે જ્યારે તારો મિત્ર હતો ત્યારે તારી પર વિશ્વાસ મૂકીને કરી હતી ને આજે તારી દોસ્તી તૂટી ગઈ તું એની વાત બધાને કહી રહ્યો છે એ તું સારું કામ કરે છે ત્યારે પહેલીવાર દત્તુને સમજાયું કે કોઈનો વિશ્વાસ તોડવા જેવું પાપ નથી ત્રીજો મિત્ર દેવીદાસ પૈ જેની સાથે રોજ કિનારે રમવા જવાનું દોડવા જવાનું અને એકવાર બંને જણ દરિયા કિનારે લડી પડ્યા દેવીદાસ બહુ જ ઊંચો ને પહોળો દત્તુને લાગ્યું કે પોતાનાથી કોઈ રીતે પહોંચ્યા એમ નથી પણ એટલી ખબર હતી કે પોતાનું કપાળ બહુ જ કઠણ છે એટલે દેવીદાસના માથામાં એવું જોરથી કપાળ માર્યું ને કે પેલો ચક્કર ખાઈને પડી ગયો ત્યારથી ખબર પડી ગઈ કે આપણું કપાળ બહુ કઠણ છે ક્યારેય કોઈની સાથે લડવાનું થયું ત્યારે હંમેશા કપાળ યુદ્ધ જ કર્યું છે આ એમણે વાપરેલો શબ્દ છે અને ચોથો મિત્ર એક બોળીગા કરીને હતો એ લોકોની બદલી થઈ કારવાર જવાનું છે હવે સાતારાથી અને પેલો બોળીગાએ એવું કહે કે તું મારી સાથે એકવાર છેલ્લી વાર આવ એની બજારની અંદર મીઠાઈની એની દુકાન છે પોતાના હાથે બનાવીને જલેબી લઈ આવ્યો અને કે તું ખા સુદામા ખાતા હશે ને કૃષ્ણ જે રીતે જોતા હશે એ રીતે બોળીગાએ એક જલેબી મને ખવડાવી માને જઈને વાત કરી તો માએ કહું કે મિત્ર પ્રેમથી ખવડાવતા હોય ત્યારે એની જ્ઞાતિ નહીં જોવાની ત્યારે એનો પ્રેમ જોવાનો ઘણી બધી વાત કરવાની બાકી છે પણ મને રામનો ઈશારો મળ્યો છે એટલે આટલી વાત કહીને અટકું એનો એક લાભ એ થશે કે તમે લોકો સ્મરણ યાત્રા શોધશો અને વાંચશો ખૂબ ખૂબ આભાર ભીના થયા ને તો એ તરસ્યા રહ્યા તો સ્મરણ યાત્રા એના વિશે બહુ એક આછેરી ઝલક આપણે મેળવી આ સ્મરણયાત્રા એના બાળપણના પ્રસંગો છે પણ પગમાં ભમરડો જન્મથી એટલે ફરવું ખૂબ ગમે લાડુનો હાથ પકડીને ચાલ્યા પછી સ્વામી આનંદનો હાથ પકડીને ચાલ્યા અને આજે પણ ગુજરાતી વાચકો એનો હાથ પકડીને ચાલે છે તો એ લખતા રહ્યા ને પ્રવાસ વર્ણનો પ્રકૃતિ આ એક એવો લેખક છે જેના નિબંધો જ્યારે વાંચો તો એ નિબંધોના એ કાગળોમાં તમને ઝરણાના ખળખળાટનો અવાજ સંભળાય પાને પાને તમને લાગે કે હવે વૃક્ષ મોહર્યું છે અને ફૂલોની સુગંધ આવે છે તો એનો જે આનંદ એને જે ઉઠાવ્યો છે જીવનમાં એવું એક આ પુસ્તક છે જીવનનો આનંદ મેં કહ્યું એમ ઓગણીસો એકસઠ પછી આ પુસ્તક અપ્રાપ્ય હતું અને કાલેલકર વિશે બહુ સરસ વાત બેને કરી કે લોકમાન્ય ટિળક સાથે જરા જુદા પ્રકારનો નાતો હતો એમનો અને એ રાજી થયા જ્યારે પહેલીવાર ટિલકને જેલ થઈ ત્યારે